પાલનપુર તાલુકાના ચંડીસરના પૂર્વ સરપંચ અને વર્તમાન જિલ્લા પંચાયત સદસ્યના ભાઈએ કોઈ પણ જાતની મંજૂરી વગર જમીન પચાવી પાડી તેવા 2000 ચોરસ ફૂટનું દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે રેવન્યુ તલાટીએ પૂર્વ સરપંચના ભાઈ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીન પચાવી પાડનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં કોઈ પણ જાતની મંજૂરી વિના સરકારી જમીન પચાવી પાડીને 2000 ચોરસ મીટરનું પૂર્વ સરપંચના ભાઈએ દબાણ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય ભેમજીભાઈ ચાલુજી ઠાકોર દ્વારા ચંડીસર ગામના સર્વે નંબર 985ની સરસરી સરકાર જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી મેળવ્યા વગર ઢાબાનો શેડ બનાવી દેવામાં આવ્યો હતો. 2 વર્ષ અગાઉ અનાધિકૃત રીતે બિનખેતી જમીનનો ઉપયોગ કરી પોતાના આર્થિક ફાયદા માટે સરકારની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ચંડીસરના ઇન્ચાર્જ રેવન્યુ તલાટી જીગલબેન રામજીભાઈ પ્રજાપતિએ તેમની સામે ગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગુજરાતના જમીન પચાવી પાડનાર પર પ્રતિબંધના કાળા અધિનિયમ 2000ની કલમમાં 3, 4, 5, C, 6, 12 તથા ઇન્ડિયન પિનલ કોડની કલમ 447 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.